નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો દિવ્ય ભાસ્કર દ્વારા સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોઝિટિવ દર્દીને નેગેટિવ બતાવવામાં આવી રહ્યા છે એવું દિવ્યભાસ્કરે પુરાવા સાથે રજૂ કર્યા છે સાચો આંકડો જાણીને ખરેખર તમે ચોંકી જશો અને જ્યારે નેગેટિવ બતાવવામાં આવેલા હોય તેવા દર્દીને દિવ્યભાસ્કરે કોલ કર્યો ત્યારે ચોંકાવનારી બાબત સામે આવી હતી રાજકોટ અને જામનગરમાં કોરોનાના કેસ ઓછા બતાવવા માટે પોઝિટિવને પણ નેગેટિવ બતાવવાનો ખેલ શરૂ કરાયો છે અહીં રાજ્યનું સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને પ્રજાને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવે છે ગેરમાર્ગે એટલા માટે કહી શકાય કેમ કે ઓછા ઘટતી કેસની જે છે સંખ્યા એ ઘટતી જોઈને લોકો બેફિકર થઈ રહ્યા છે આ માટે આરોગ્ય અધિકારીઓ પોતાના કર્મચારીઓને પોઝિટિવ દર્દીનું લિસ્ટ દઈ ચીમકી આપી રહ્યા છે કે બધાની એન્ટ્રી નેગેટિવ તરીકે જ કરવાની છે રાજ્યભરમાં કોરોનાના કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે તે વાત જગ જાહેર છે પરંતુ હજી સુધી કોઈએ તેના આધાર પુરાવા રજૂ નહોતા કર્યા કેમકે આ બધી બાબત છે અતિ ગોપનીય કરી દેવાઈ હતી મોતના આંકડામાં પણ આવું જ ચાલતું હતું પણ દિવ્ય ભાસ્કરે થોડા દિવસ પહેલાં જ તમામ આધાર પુરાવાઓ સાથે તેનો પર્દાફાશ કર્યો હતો હવે કોરોનાના સૌથી મોટા કૌભાંડ એવા કેસ ઓછા બતાવવાના ખેલનો પણ આધાર પુરાવા સાથે પર્દાફાશ થયો છે આ માટે ભાસ્કરે કેસ નેગેટિવ બતાવવા આમના ડોક્ટર સી જામનગર સીડીએચ ડૉક્ટર મણવરના આદેશ તેમજ રાજકોટ જામનગરમાં રેપિડ કિટથી થયેલા સાડા ત્રણ લાખ ટેસ્ટનો અતિ ગોપનીય રેકોર્ડ મેળવી ક્રોસ ચેક કરી તેમજ નેગેટિવ બતાવેલા દર્દીને ફોન કરતા સમગ્ર હકીકત છે એ બહાર આવી હતી રાજકોટ મનપા રાજકોટ ગ્રામ્ય તેમજ જામનગર આ ત્રણેય જગ્યાએ કોરોનાના કેસ ઓછા બતાવવા માટે અલગ અલગ ટેકનિક અપનાવાય છે જાણે કોઈ ગુનાહિત કૃત્યનું નેટવર્ક આખું ઓપરેટ થતું હોય એમ જ આ બધી વસ્તુ ચાલી રહી છે રાજકોટ શહેરમાં એક મહિના પહેલાં ઘણા કેસ આવ્યા હતા પણ કેસ ન બતાવાયા કારણ કે પોઝિટિવ કેસ આવતા તેમની અલગ યાદી તૈયાર કરાતી હતી જ્યારે નેશનલ પોર્ટલ પર પહેલાં નેગેટિવ દર્દીની યાદી અપલોડ કરવામાં આવતી હતી અને ત્યારબાદ નક્કી કરેલી અમુક જે સંખ્યા હતી એ જ સંખ્યામાં પોઝિટિવની એન્ટ્રી કરાતી હતી આપણે જોઈ જ રહ્યા છીએ કે બધા રાજ્યમાં કોરોનાએ સ્પીડ પકડી છે પરંતુ ગુજરાતમાં દરરોજના જે અમુક નિશ્ચિત આંકડા છે એ જ પ્રમાણે નોંધાઈ રહ્યા છે એટલે આપણે ચોક્કસથી એવું કહી શકીએ કે અહીંયા કાંઈક તો ખોટું થઈ રહ્યું છે પોઝિટિવ દર્દીઓનું એક લિસ્ટ અલગ રખાય છે અને હવે જ્યારે કેસ ઘટ્યા છે ત્યારે તે દર યાદીના રેકોર્ડ નેગેટિવ તરીકે એન્ટ્રી થઈ રહી છે એન્ટિજન ટેસ્ટની એન્ટ્રીના પોર્ટલ પર એક એક મહિના પહેલાં થયેલા રેપિડ ટેસ્ટની એન્ટ્રી હવે થઈ રહી છે જે પુરાવા લીધેલા હોય ટેસ્ટ પોઝિટિવ આવેલા હોય તો કીટ નષ્ટ થાય ત્યારબાદ પોઝિટિવ દર્દીની એન્ટ્રી નેગેટિવ તરીકે અહીંયા થઈ રહી છે ભાસ્કરે સોળ જુલાઈ એટલે કે રેપિડ ટેસ્ટ શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં મનપાએ કરેલા દોઢ લાખ ટેસ્ટનો રેકોર્ડ મેળવી તેમાં સઘન અભ્યાસ કર્યો હતો તારીખ ચોવીસ દસના રોજ એક જ દિવસમાં અગિયારસો કરતાં વધુ એન્ટ્રી થઈ પણ સેમ્પલ લીધાની તારીખ જોતા એક મહિના પહેલાંની તારીખ જોવા મળી આ બધાને રેકોર્ડને અલગ તારવતા તમામ એન્ટીજન નેગેટિવ તરીકે નોંધાયેલા જોવા મળ્યા હતા પણ ભાસ્કરે તે પૈકી કેટલાક લોકોને ફોન કરીને પોઝિટિવ હોવાનું કહ્યું હતું જયંતિભાઈ નામના એક દર્દી છે કે તેમને કહ્યું ટેસ્ટ સારી રીતે થયા અને તેઓ વ્યક્તિ છે પોઝિટિવ આવ્યા એટલે હોમ આઇસોલેશનમાં રહ્યા હતા અને સાજા થયા હતા જ્યારે કાગળ પર આ જે વ્યક્તિ છે એમનું સેમ્પલ આઈડી અહીંયા છે એ નેગેટિવ તરીકે દર્શાવવામાં આવ્યું હતું આ માત્ર એક જ દર્દીની વાત થઈ જયંતીભાઈના જે પડોશી હતા એમનું પણ પોઝિટિવ આવ્યા તેમનું પણ નામ નેગેટિવ બતાવવામાં આવ્યું હતું દીદીઓની સૂચનાથી ડોક્ટર માણોરે નવસો પોઝિટિવ કેસને નેગેટિવ બતાવ્યા છે એવું દિવ્યભાસ્કરનું કહેવું છે જામનગરમાં ઓગણીસ ઓક્ટોબરે બપોરે એક કલાકને ઓગણચાલીસ મિનિટે આજે ઇમેલ આઈડી છે કે જે જિલ્લા આરોગ્ય કચેરીનું ઇમેલ એડ્રેસ છે ત્યાંથી જામનગરના તમામ ટી એચ ઈમેલ કર્યો હતો જેમાં લખ્યું હતું કે આ સાથે સામે લિસ્ટ મુજબ પોર્ટલમાં એન્ટીજન નેગેટિવ એન્ટ્રી કરવાની છે ભૂલથી એક પણ પોઝિટિવ એન્ટ્રી થવી જોઈએ નહીં મેલની નીચે ડૉક્ટર બીપી મણવનનું નામ છે તેમાં જે લિસ્ટ પણ મોકલાયું છે જે લિસ્ટમાં નવસો દર્દીના નામ છે જે ભાસ્કર પાસે અત્યારે ઉપલબ્ધ છે જોઈ રહીએ મિત્રો તમને ખબર પડી ગઈ હશે હવે કે કેવી રીતે આખું નેટવર્ક છે એ ઓપરેટ થઈ રહ્યું છે અને ખરેખર આપણા માટે ખૂબ જ દુઃખની બાબત કહી શકાય કે ગુજરાતમાં આવું થઈ રહ્યું છે પાંચ હજાર ત્રણસો પચીસ પોઝિટિવ પણ આરોગ્ય તંત્રે જાહેર કર્યા છે માત્ર ત્રણ હજાર સાતસો ને વીસ કેસ જિલ્લામાં જે પણ કોરોનાના રેપિડ એન્ટિજેન ટેસ્ટ થાય છે તે તમામ વિગતોની એન્ટ્રી થાય છે પોઝિટિવ કે નેગેટિવ બાકી રાખતા નથી પણ જ્યારે જાહેર કરવાની વાત આવે ત્યારે ઉપરી અધિકારીઓ રોજના કેસની સંખ્યા નક્કી કરે છે એ જ પ્રમાણે કેસ જાહેર કરવામાં આવે છે ભાસ્કરે ગ્રામ્ય વિસ્તારના એક લાખ એન્ટિજન ટેસ્ટના રેકોર્ડ ચકાસતા બાવીસ ઓક્ટોબરની સ્થિતિએ પાંચ હજાર ત્રેસઠ કેસ પોઝિટિવ નીકળ્યા છે જેની સામે જિલ્લા આરોગ્ય તંત્રે કુલ કેસ ત્રણ હજાર વીસ જ જાહેર કર્યા છે અહીં એ ખાસ કે માત્ર એન્ટીજન પોઝિટિવના જ આ જે રિપોર્ટ છે એની આપણે વાત કરી રહ્યા છીએ પ્રથમ દિવસથી શરૂ કરાયેલા લેબ ટેસ્ટ આમાં સામેલ કરાયા નથી આરટીપીસીઆર ટેસ્ટ સામેલ કરાયા નથી જો એ સામેલ કરવામાં આવે તો કદાચ ચિત્ર છે એ વધારે બગડે એવું આપણે જોઈ શકીએ છીએ મિત્રો આશા રાખું છું તમામ માહિતી આપને મળી ગઈ હશે વિડીયોને વધુને વધુ ફેલાવો વધુને વધુ લોકો આનાથી માહિતગાર થાય કોરોનાથી આપણે બને તેટલી સાવચેતી રાખીએ અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા